નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં મિત્રો આપણે અગાઉ આંગણવાડી ભરતી વિશેનો વિડીયો બનાવી અને માહિતી મેળવી ગયા તો આજે આપણે આ વિડીયોમાં આંગણવાડી ભરતીમાં મેરિટ કેવી રીતે ગણાશે તથા તે મેરિટ ઓનલાઈન મૂકવામાં આવશે તો તે ઓનલાઈન કઈ રીતે જોઈ શકાય તેના વિશે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવાશો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેની જાણ આપને થઈ જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક આંગણવાડી ભરતી બે હજાર વીસ તમારું મેરિટ કેવી રીતે ગણાશે અને ઇ એચ આર એમ એસ પોર્ટલ પર ઓનલાઈન મેરિટ કેવી રીતે જોઈ શકાશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું ને જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો તો ચાલો સૌ પ્રથમ આપણે આ મેરિટ કેવી રીતે ગણાશે તે પરિપત્રના આધારે જોઈએ તો મિત્રો ગુજરાત સરકારનો મહિલા અને બાળ વિકાસ વિભાગનો તારીખ પચીસ અગિયાર બે હજાર ઓગણીસનો આ પરિપત્ર છે જે આંગણવાડી કાર્યકર તેડાગરની પસંદગી માટેના ધોરણો માનદ સેવા સમીક્ષા અને શિસ્ત બાબતના નિયમોનો આ પરિપત્ર છે તો જેમાં આજે મેરિટ કઈ રીતે ગણવું તેની સૂચનાઓ પણ આપવામાં આવેલ છે તો આપણે સ્ક્રોલ કરીને તે જોઈએ જોઈ શકો છો કે તમામ વિગતો આમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવેલ છે તો આ સમગ્ર પરિપત્ર આપ જોઈ શકો છો કે સુડતાલીસ પેજનો આ આખો પરિપત્ર છે તો હવે આપણે જોઈ શકીએ છીએ કે પેજ નંબર સાત પર આપણે પહોંચી ગયા છીએ તો આંગણવાડી કાર્યકરની માનદ સેવામાં પસંદગી માટેની ગુણ પદ્ધતિ જેમાં સૌપ્રથમ કોલમમાં ક્રમ નંબર લખાયેલ છે ત્યારબાદ માપદંડ છે અને ત્યારબાદ મહત્તમ ગુણ છે તો તેમાં ક્રમ નંબર એક પર આપણે જોઈએ કે ધોરણ બાર પાસ અથવા ધોરણ દસ પછી માન્યતા પ્રાપ્ત કોઈ પણ ઓછામાં ઓછો બે વર્ષના ડિપ્લોમા કોર્સના પાસની જે ટકાવારી છે તેમાંથી વીસ ગુણ આપવામાં આવશે ત્યારબાદ ક્રમ નંબર બે પર જોઈએ કે ધોરણ બાર પાસ પછી ઓછામાં ઓછો બે વર્ષનો કોઈ પણ ડિપ્લોમા કોર્સ પાસ અથવા સ્નાતક કોર્સ પાસની ટકાવારી તો તે ટકાવારીમાંથી ત્રીસ ગુણ આપવામાં આવશે ક્રમ નંબર ત્રણ ઉપર જોઈએ તો અનુસ્નાતક કોર્સ પાસની ટકાવારી તો અનુસ્નાતકમાં એટલે કે માસ્ટર ડિગ્રીમાં જે પણ ટકાવારી હશે તેમાંથી ત્રીસ ગુણ એટલે કે ત્રીસ ટકા ગુણ ગણતરીમાં લેવામાં આવશે ત્યાર પછી ક્રમ નંબર ચાર પર છે કે અનામત સમર્ગ જેવા કે એસસી એસ ટી આર્થિક પછાત વર્ગ એટલે કે ઈડબ્લ્યુ એસ તો આ તમામને દસ માર્ક્સ આપવામાં આવશે અને જો કોઈ ઉમેદવાર વિધવા હોય અને લાગુ પડતું હશે તો આવશે અને આમાં જે ક્રમ નંબર એક બે અને ત્રણની ટકાવારીના પ્રમાણમાં છે તે પ્રોરાટા બેસિસ ઉપર ગુણ આપવામાં આવશે તો આંગણવાડી કાર્યક્રમ માટે આ પ્રમાણે ગુણ પદ્ધતિ રાખવામાં આવેલ છે ત્યારબાદ આપણે નીચે જોઈએ તો તેડાગરની જે ટકાવારી કઈ રીતે ગણવી તે આપવામાં આવેલ છે તો આંગણવાડી તેરાગરની માનદ સેવામાં પસંદગી માટેની ગુણ પદ્ધતિ તો તેમાં ક્રમ નંબર એક પર છે કે ધોરણ દસ પાસની ટકાવારી તો ધોરણ દસમાં જે ટકા હશે તેના તેમાંથી મહત્તમ વીસ ટકા ગુણ તેઓની ગણતરીમાં લેવામાં આવશે ત્યારબાદ ક્રમ નંબર બે ઉપર ધોરણ બાર પાસ અથવા ધોરણ દસ પછીનો જે માન્યતા પ્રાપ્ત કોઈપણ ઓછામાં ઓછો બે વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલ હશે તો તેની ટકાવારીના ત્રીસ ટકા ગુણ ગણવામાં આવશે આગળ ક્રમ નંબર ત્રણ જોઈએ તો સ્નાતક કોર્સ પાસની ટકાવારી એટલે કે ગ્રેજ્યુએશન કરેલ હશે તો તેની ટકાવારીના ત્રીસ ટકા ગુણ મેરિટમાં ગણવામાં આવશે અને ક્રમ નંબર ચાર જે કાર્યકર માટે હતું તે જ પ્રમાણે છે કે અનામત સંવર્ગ જે એસસી એસટી એસ અને ઇડબ્લ્યુ એસ એટલે કે આર્થિક પછાત વર્ગ તેઓને દસ ટકા ગુણ ગણવામાં આવશે અને ક્રમ નંબર પાંચ ઉપર જોઈએ તો કે વિધવા જો કોઈ ઉમેદવાર વિધવા હોય અને તેઓને લાગુ પડતું હશે તો તેઓને જે દસ ટકા ગુણ છે તે મેરિટમાં ગણવામાં આવશે અને આગળ આપણે જોયું તે જ પ્રમાણે જે ક્રમ નંબર એકથી ત્રણ છે તેની ટકાવારીના પ્રમાણમાં પ્રોરેટ બેઝિસ ઉપર જે માર્કિંગ આપવામાં આવશે તો આ પ્રમાણે સમગ્ર મેરિટની ગણતરી થનાર છે તો મેરિટ જોવા માટે આપણે ઈ ડેસ એચ આર એમ એસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની આ સાઇટ ખોલી લેવાની છે જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તેમાં ડાબી બાજુએ જે રિક્રુટમેન્ટનું ટેબ છે તે આપણને જોવા મળી રહ્યું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તો હું ક્લિક કરી લઉં છું તે ક્લિક કરતાં મેનુ ઓપન થઈ જશે તો આ મેનુઓમાં જે છેલ્લેથી ત્રીજા નંબરનો મેનુ છે મેરિટ લિસ્ટ તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તો ચાલો આપણે મેનુ મેરિટ લિસ્ટ ઉપર ક્લિક કરી લઈએ છીએ તો મેરિટ લિસ્ટ ઉપર ક્લિક કરતાં આ પ્રમાણેનો સ્ક્રીન જોવા મળશે જેમાં સૌ પ્રથમ આપણે એડવર્ટાઈઝમેન્ટ સિલેક્ટ કરવાની છે અને ત્યારબાદ પોસ્ટ સિલેક્ટ કરવાની છે તો આ બંને સિલેક્ટ કરી અને સર્ચ આપી દેવાનું છે તો હું સિલેક્ટ કરી લઉં છું તો આપણે આંગણવાડી કાર્યકરની પોસ્ટ સિલેક્ટ કરી લીધેલ છે હવે સર્ચ બટન ઉપર ક્લિક કરશું જેવા સર્ચ બટન ઉપર ક્લિક કરશું એટલે આપણને લિસ્ટ જોવા મળશે જેમાં સૌ પ્રથમ જોવા મળશે ત્યારબાદ તાલુકો અને ત્યારબાદ વિલેજ અને ત્યારબાદ જે આંગણવાડી માટે ભરતી હશે તે આંગણવાડી માટે જે ફોર્મ ભરેલું હશે તે આંગણવાડીની વિગત જોવા મળશે અને તેનો પોસ્ટ એટલે કે હોદ્દો જોવા મળશે અને છેલ્લા ટેબમાં જે છેલ્લા કોલમમાં આપણને વ્યૂ ડોક્યુમેન્ટનો ટેબ જોવા મળી રહ્યો છે તેના ઉપર ક્લિક કરતાં મેરિટનું જે લેટર છે તે ડાઉનલોડ કરી શકાય છે તો જોવા માટે આપણે કોઈપણ એક ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી લઈએ છીએ તો આપ જોઈ શકો છો કે આપણે જે ક્લિક કર્યું તે બેઠક માટેનું આ મેરીટ લિસ્ટ આપણને જોવા મળી રહ્યું છે જેમાં ત્રણ ઉમેદવારોએ અરજી કરેલ છે તેઓનો સ્કોર તેઓની જ્ઞાતિ જ્ઞાતિના સ્કોર શૈક્ષણિક લાયકાત અને કુલ મેરિટ એ તમામ વિગતો આપણને જોવા મળી રહી છે અને જેમાં બાળ વિકાસ યોજના અધિકારી બેચરાજી મહેસાણાની સહી પણ આપણને જોવા મળી રહી છે તો આ પ્રમાણે એકદમ સરળતાથી ઓનલાઈન મેરિટ લિસ્ટ આપના મોબાઈલ પર જ જોઈ શકાય છે તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લો જય હિન્દ વંદે માતરમ